નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે અને સમાચારો સાથે હું શું દિવ્યા સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે મોરબીના મચ્છુ ત્રણ ડેમ પરના બ્રિજ પર પડેલા ગાબડાને લઈને બ્રિજ પર ગાબડું પડવા મામલે ધારાસભ્ય કાંતિ અમૃતિયાની પ્રતિક્રિયા સામે આવી છે કોન્ટ્રાક્ટરનું ફાઈનલ બિલ અટકાવી તપાસના આદેશ અપાયા હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અધિકારીઓને સ્થળ પર મોકલીને તપાસ કરવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે અવારનવાર બ્રિજમાં થતી ભ્રષ્ટાચારની ઘટનાઓને લઈને નવા બનેલા બ્રિજ હોય કે પછી થોડા જૂના થયેલા બ્રિજ હોય તેમાં પણ તિરાડો પડતી હોય છે અને બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડાઓ જોવા મળતા હોય છે મોરબીમાં પણ કંઈક આવું જ બન્યું હતું અને મચ્છુ ત્રણ ડેમ પરિવાર છે તાત્કાલિક અધિકારીને મોકલા એમનું ફાઈનલ બિલ બ્રિજ દોઢ વર્ષ પહેલા તૈયાર થયું હોય તો ફાઈનલ બિલ પણ અટકાયું છે મેં પણ મોરબી રાજકોટમાં જે આ જે કામ હું છૂટાણા પછી જે અધૂરું કામ છે ને જે નબળું કામની તપાસી પણ માગી છે અને ખરેખર એ બ્રિજ નું કામ નબળું થઈ હોય એવો મેં કાગળે લખ્યો છે એટલે અત્યારે તાત્કાલિક અધિકારીને મોકલી અને તાત્કાલિક રિપેર થાય અને આ મોરબી રાજકોટ રોડ નું ફાઈનલ બિલ હજી

જી આપનો આભાર અમારી સાથે જોડાવા જે રીતે આ પ્રકારે દર વખતે કોઈ એક વર્ષ જૂનો બ્રિજ હોય છે કોઈ બે વર્ષ જૂનો કોઈ તો હજુ બન્યો જ હોય છે અને તે જ સમયે આ પ્રકારના ગાબડાઓ પડે છે એ બતાવે છે કે બ્રિજમાં માત્ર ને માત્ર કટકીઓ થઈ રહી છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આજે આ ગાબડું પડ્યું પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો આખરે મોરબીમાં બીજી ઘટના હોત અને બીજી તો નહીં પરંતુ આ પહેલા પણ આવી ઘટનાઓ બની છે 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 અને અને મોરબી આવું જોઈ ચૂક્યું પરંતુ સતત સતત રાજ્યમાં બનેલા બ્રિજના ભ્રષ્ટાચારો સામે આવે એ બતાવે કે કઈ હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કોઈ પણ બ્રિજ ઉપર જતા પહેલા સો વખત વિચાર આવે એવી પરિસ્થિતિમાં બ્રિજ બને છે અને જ્યારે એ બ્રિજ બની જાય છે તેના થોડા સમય પછી કાં તો એ બ્રિજ વાપરવા લાયક નથી રહેતો અમદાવાદનો બ્રિજ હજુ પણ ઉદાહરણ છે ત્યાં કોઈ પણ કાર્યવાહી જોવા નથી મળી એ બ્રિજ એમ ને તોડી પાડવામાં આવે છે કાર્યવાહી થશે પરંતુ કોન્ટ્રાક્ટર જ્યારે આ બ્રિજ બનાવતા હોય છે ત્યારે કેમ કાર્યવાહી નથી થતી જયારે કોન્ટ્રાક્ટર આ બ્રિજ બનાવતા હોય છે ત્યારે કેમ તપાસ નથી થતી કે જેટલો પણ માલસામાન્ય આ બ્રિજમાં વાપરે છે એ સારો છે સાચો કે પછી એમાં પણ એ માત્ર ને માત્ર કટકી કરે છે કારણ કે બ્રિજ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિસ્તારોમાં બ્રિજ બનતા હોય છે ત્યારે વિસ્તારોમાં મોટા વાહનો પણ એ બ્રિજ પરથી પસાર થતા હોય છે ને એટલા જ માટે ખૂબ જોખમી પણ બની જતા હોય છે ઉમંગ અમારી સાથે જોડાયેલા છે અને ઉમંગ રાજ્યના જેટલા પણ બ્રિજ હશે કદાચ નવા બનેલા હશે ને તો વધારે શંકા જશે કે આ બ્રિજ કેટલો સારો હશે અને આ ક્યાં સુધી ટકશે કારણ કે નવો બન્યો હોય વર્ષ જૂનો હોય કે બે વર્ષ જૂનો હોય આ સ્થિતિ કદાચ હવે બધે જ થઈ ગઈ છે દેવ્યા ગુજરાત માતાઓ એવી પરિસ્થિતિ છે નવા બનવાની તો વાત દૂર રે બનતા બ્રિજ પડી જાય છે પાલનપુરની ઘટના હજી એની સાઈ સુકાઈ નથી એના પછી આપણે અમદાવાદનું જોઈ લઈએ વિશાળવાળો વાળો બ્રિજ જે છે એ હજી કામ ચાલી રહ્યું છે એ પણ જર્જરી છે કેટલા સમય પછી ખબર નથી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે એક વર્ષ પહેલા બનેલો આ બ્રિજ છે એક જ વર્ષ થયું છે ને બ્રિજની અંદર એ ગાબડું પડી જાય છે મોરબી રાજકોટ હાઈવે વચ્ચે મચ્છુ ત્રણ ડેમ જે આવેલો છે ત્યાં આ બ્રિજ બનેલો છે ને બ્રિજની અંદર જ્યારે ગાબડું બની જાય ત્યારે ધારાસભ્ય ખુદ ભાજપ જન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ્યાંથી ચૂંટાયેલા છે એમણે સીએમ રજૂઆત કરી છે અને રજૂઆતમાં ઉલ્લેખ કર્યો છે અને સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે કે કોન્ટ્રાક્ટરનું ફાઈનલ બિલ રોકાવી દીધું છે આટલેથી નહીં ચાલે તમે બિલ રોકાઈ દેશો એનો કોઈ મતલબ નથી પણ જ્યારે બ્રિજ બને છે ત્યારે તમારા અધિકારીઓ ક્યાં હોય છે કેમ 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 ઇન્સ્પેક્શન તપાસ માટે માટે નથી નથી જતા જતા તકાસણી કરવા કે ત્યાં આગળ ડામરની રોડા નાખી દેવામાં છે નીચે લેવલ નથી કરવામાં આવતું ને એના જ કારણે આ બ્રિજ છે એમાં ગાબડા પડી જાય છે ક્યાં સુધી આવી લાલિયાવાડી આ ગુજરાતની અંદર ચાલશે સૌથી મોટો પ્રશ્ન છે ચાલુ ધારાસભ્ય હવે તો કહેવા લાગ્યા છે શાસક પક્ષના એ ધારાસભ્ય ચૂંટાઈ ને આવે છે ત્યારે કહેવા લાગ્યા છે પરંતુ એસી ની ચેમ્બરમાં બેસી અને લીલી નોટો ની મલાય ખાતા અધિકારીઓને પેટનું પાણી નથી હલતું અને એનું જ આ કારણ છે કે બ્રિજ ઉપર ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યા છે આ બીજું કોઈ નથી કહેતું આ ચાલુ વિધાનસભાના વિધાયક ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતે કહે છે કે બ્રિજ એક વર્ષ પહેલા બન્યો છે અને બ્રિજમાં ગાબડું પડ્યું છે એક જાગૃત નાગરિક એ એમણે જાણ કરી અને ત્યારબાદ તેમણે પગલા લેવાના પણ આદેશ કર્યા છે બિલ રોકાય છે સાહેબ ક્યાં સુધી આ લાલિયાવાડી ચાલશે કેમ અધિકારીઓ તપાસમાં નથી જતા જે બ્રિજ બનતો ત્યારે કેમ અમદાવાદ પાલનપુરના હોય મોરબીની આ જે ઘટના બની છે બ્રિજ ની અંદર રસ્તાઓ તો અનેક તૂટેલા છે સૌરાષ્ટ્ર ની અંદર ગાબડા પૂડવાની તો વાત બહુ દૂરની છે પરંતુ નવા કન્સ્ટ્રક્શન થતા બ્રિજની અંદર પણ જો આવો ભારે ભારે ભ્રષ્ટાચાર ચાલશે તો આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને તંત્રની મિલી ભગતના કારણે આ જે બ્રિજ છે એમાં ગાબડા પડતા દેખાય છે અને ક્યાંક ઘણા પણ એવા ભૂતકાળમાં આપણે વિડીયો આવ્યા છે કે નવા બનેલા રોડની અંદર ડામર ઉખડતા પણ દેખાઈ આવે છે જી જી ઉમંગ આપનો આભાર જાણકારી બદલ અને બસ આ જ રીતે ખબર નહીં રાજ્યમાં કેટલા એવા બ્રિજ હશે કે જે જર્જરિત નવા બન્યા હોવા છતાં પણ હશે અને એ જ સૌથી વધારે ચિંતાનો વિષય છે કારણ કે બ્રિજ ઉપરથી એક જ દિવસની અંદર ખૂબ મોટી સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે મોટા વાહનો પણ હોય છે અને એ જ મોટા વાહનોના કારણે જો એ બ્રિજની ગુણવત્તા સારી નહીં હોય અને જો ક્યારેક કોઈક મોટી દુર્ઘટના સર્જાશે તો આખરે તેનો જવાબદાર કોણ હશે